सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। बनासकांठा जिल्लानी सरकारी कचेरीओमां भ્રષ્ટાચાર ચરમસીમા પર બનાસકાંઠા મહિલા આરટીઓ પાટણ ઈસીબીના હસ્તે લાંચ લેતા રંગેહાથ ઝડપાયા। બનાસકાંઠા જિલ્લામાં હથિયારોની બોલબાલા, તાતા પાસેથી ઝડપાઈ હથિયાર બનાવવાનો સામાન તો પાલનપુર નજીક એક કારમાંથી ચાર શખ્સો ઝડપાયા દેશી તમંચા સાથે। દિવાળીના તહેવાર અને વધતી ઠંડી વચ્ચે જિલ્લામાં વધ્યું કોરોનાનું સંક્રમણ, સંક્રમણને અટકાવવા માટે જિલ્લા કલેક્ટરે બોલાવી ખાસ બેઠક। અને કોરોના વાયરસ વચ્ચે વર્ષ દરમિયાન જોવા મળ્યા આમૂલ પરિવર્તન, કોરોનાના લીધે બદલાયેલી શિક્ષણ પદ્ધતિ, સેકન્ડ હેન્ડ મોબાઈલના બજારમાં આવી અચાનક તેજી। હવે જોઈએ સમાચાર વિગતવાર। જિલ્લા મથક પાલનપુરમાં આવેલ મુખ્ય આરટીઓ કચેરીના એઆરટીઓ દ્રષ્ટિ પટેલ ઈસીબીના સકંજામાં ફસાયા છે। પાટણ ઈસીબીએ આજે પાલનપુર આરટીઓ કચેરીમાં છટકું ગોઠવ્યું હતું, જેમાં અરજદાર પાસેથી વેચાણ થયેલ વાહનોની વેરીફાઈ કરવામાં ફોર્મના ગત માસના વેચાણ થયેલા વાહનના કુલપેટે 83,200ની માંગણી કરી હતી, જે લાંચના નાણાં તેમના સહકર્મચારી પંકજ ચૌધરીને આપી દેવાનું કીધું હતું। જો કે પાટણ ઈસીબીની ટ્રેપ આરોપીઓ નાણાં લેતા ઝડપાઈ જતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઈસીબીની ટીમે મુખ્ય આરટીઓ અધિકારી દ્રષ્ટિ પટેલ અને સહકર્મચારી પંકજ ચૌધરીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લાના ખુદ મુખ્ય મહિલા આરટીઓ અધિકારી દ્રષ્ટિ પટેલ લાંચ લેતા ઈસીબી ઝડપે હાથે ઝડપાઈ ગયા હતા। છેલ્લા કેટલાય સમય પાલનપુરમાં આરટીઓ કચેરીમાં એજન્ટથી આરટીઓ અધિકારી સુધી લોકો પાસેથી ખોટી રીતે નાણાં પડાવી ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરતા હોવાની ફરિયાદ ઉઠી હતી। જો કે કોઈ બાહોશ અને જાગૃત નાગરિકે આવા લાંચિયા અધિકારીને ઠેકાણે કરવા ઈસીબીને જાણ કરી કાયદાનો પાઠ ભણાવ્યો છે। આજે ફરી ત્રીજી વખત આરટીઓ તંત્રમાં ઈસીબીએ સફળ ટ્રેપ કરતા આરટીઓ કચેરીમાં કામ કરતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। અમીરગઢમાં છેલ્લા એક માસથી તસ્કરોના તરખાટ વચ્ચે પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે। તાજેતરમાં એક માસની અંદર અમીરગઢમાં આવેલા સત્યનારાયણ ભગવાનના મંદિરમાં ચોરી કર્યા બાદ 5 દિવસ અગાઉ સોના ચાંદીના દાગીનાની દુકાનમાં ચોરી કર્યા બાદ આજે અમીરગઢમાં આવેલી પોસ્ટ ઓફિસમાં ચોરી થતાં અમીરગઢવાસીઓ ભયભીત થઈ ગયા છે। અમીરગઢની અંદર રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતું હોવા છતાં તસ્કરો અને પોલીસ વચ્ચે જાણે સંતાકુકડી રમાઈ હોય તેવું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। અમીરગઢની પોસ્ટ ઓફિસમાં ચોરી થવાની કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી તેવું પોલીસના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। અમીરગઢ પોલીસ હેડક્વાર્ટરની નજીક અને પોલીસની અવરજવર હોવા છતાં તસ્કરોએ પોલીસની આંખમાં ધૂળ નાખીને પોસ્ટ ઓફિસના પાછળની બારીમાં ભાગેથી અજાણ્યા ઈસમો દ્વારા બારી તોડી અંદર રહેલી તિજોરી સહિત અન્ય સામાનને વેરવિખેર કરી દેતા સવારે પોસ્ટમાસ્ટર પોસ્ટ ઓફિસ ખાતે આવ્યા ત્યારે પોસ્ટ ઓફિસમાં ચોરી થઈ હોવાની જાણ થતાં તેમને આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી। આ ઘટનામાં અજાણ્યા શખ્સો દ્વારા અંદર પટેલ તિજોરી તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, કંઈ પણ ચોરાયું નથી। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક માસથી અમીરગઢમાં તસ્કરોએ માથું ઉચકતા અમીરગઢવાસીઓ ભયભીત થઈ ગયા છે અને પોલીસ માટે આ તસ્કરો માથાના દુખાવા સમાન બન્યા છે। પોલીસ દારૂ પકડે છે અને પકડેલા દારૂનો શું કરતી હશે તેવો પ્રશ્ન સૌ કોઈને થતો હતો, તો સાંભળો આ પ્રશ્નનો જવાબ છે દારૂનો નાશ કરવાનો। પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ઝડપી પાડવામાં આવેલા દારૂના જથ્થાનો નાશ કરવા માટેની એક ખાસ પ્રક્રિયા છે। પોલીસ જે દારૂ ઝડપી પાડે છે તે દારૂનો નાશ કરવા માટે નાયબ કલેક્ટર, નાયબ પોલીસ અધિક્ષક, નશાબંધી અધિકારી સહિત પોલીસનો કાફલા વચ્ચે તેનો વિધિસર નાશ કરવામાં આવે છે। ત્યારે આજે ભાભર પોલીસે પણ વર્ષ 2019-20માં વર્ષ દરમિયાન ઝડપી પાડવામાં આવેલી 25,35,950 રૂપિયાની કિંમતની 18,925 દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે। ભાભર પોલીસ દ્વારા ભાભર ખાતે આવેલા સર્વે નંબર 183માં આવેલી ગૌચરની જમીન પર નાશ કરવામાં આવ્યો હતો।
દિવાળીના તહેવારોને લઈને બજારોમાં લોકોની અવરજવર વધતા ભીલડી પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દિવાળીના તહેવારને ધ્યાને રાખી આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકોની ખરીદી કરવા આવતા હોવાથી ટ્રાફિક સમસ્યા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છીય બનાવ ના બને તે હેતુથી ભીલડી પીએસઆઈ ઇબીસા સહિત પોલીસ સ્ટાફ દ્વારા ભીલડી બજારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના વાવ પંથકમાં છેલ્લા 4 માસથી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવી છે, પણ 4-4 મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી આ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં પાણી નાખવામાં આવ્યું નથી. આ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાંથી સિંચાઈ માટે મશીનો આપ્યા પણ કનેક્શન નથી આપ્યા, જેના કારણે ખેડૂતોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. નર્મદા નિગમને લેખિત રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી આજરોજ ખેડૂતો અને કિસાન સંઘ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ભારતીય કિસાન સંઘ દ્વારા વારંવાર અમે નર્મદા ઓથોરિટીવાળાને આવેદનપત્ર આવેલા અને એમને રજૂઆતો કરી છે, પણ છતાં આ એક ઘોર એવો આ એક નિગમ છે કે જે કોઈ પણ પ્રશ્ન ખેડૂતોનો ધ્યાનમાં લેતો નથી અને ઘોર નિંદ્રામાં ઊંઘે છે, એમની મનમાની કરે છે. અત્યારે વાવ તાલુકામાં સિઝન ફૂલ ચાલુ છે, ત્યારે 50% કેનાલોમાં કે માંજરોમાં હજી પાણી એ લોકોએ છોડ્યું નથી, સાફ સફાઈઓ કરી નથી અને તમે એટલે કુંભકર્ણ ઊંઘેથી ઊંઘતા અને એમની રૂબરૂ મુલાકાત કરે, કોઈ પણ ઓફિસર કે કોઈ પણ એમનો કર્મચારી ઓફિસમાં હાજર મળતો નથી અને ખેડૂતો એટલા ત્રાહિમામ થઈ જાય છે. તો સરકારશ્રી આના વિશે સત્વરે જાગે અને ખેડૂતોને ન્યાય આપે, નર્મદા ઓથોરિટી પર કંટ્રોલ રાખે અને ખેડૂતોને પાણી મળે એ વ્યવસ્થા કરવા અમારી નમ્ર વિનંતી છે. જો આટલું કરવામાં નહીં આવે તો અમે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશું એવી હું ખાતરી આપું છું. ભારતીય કિસાન સંઘ દ્વારા આજે નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર ખેડૂત વતી આપવામાં આવ્યું હતું કે અત્યારે જે વાવની જોડિયા ડિસ્ટર જે માઇનોર કેનાલ છે, માઇનોર નંબર 3 અને ચક નંબર 7, એની અંદર લગભગ 2 વર્ષથી એની અંદર ચકની અંદર પોણી કોડીઓની અંદર આવતું નથી અને હરેશભાઈ ચારડિયાએ જે છે અને એમની સાથે ખેડૂતો છે એમણે વારંવાર રજૂઆત કરેલ છે. એમણે 2 વર્ષથી એમની પાસે પણ તારીખશીક અરજીઓની આપણી પાસે પડેલ છે, તારીખશીક અરજીઓની એમની પાસે પડેલ છે. ગુલાબસિંહના હાથે લેટરપેડ આપેલ છે, ગેન્ડીબેનને આપેલ છે, શંકરભાઈ સાહેબ ચૌધરી સાહેબ હસ્તક આપેલ છે, પણ આજથી સુધી જે કેનાલના સાહેબો છે તેઓ આવી અને ચેક કરીને જતા રહે છે પણ ખેડૂતને પાણી મળતું નથી અને એ ખેડૂતોને પણ ફાઇટ મશીન જે કહેવાય એ પણ મળે છે. જો આ ટૂંક સમયની અંદર આજ પણ અમે ગયા હતા કેનાલના સાહેબો પાસે અને એમણે એવું કીધું, હાલ એ ગોધીનગર છે, કેનાલના સાહેબો ક્યારેય હાજર હોતા નથી અને એમણે એવું કીધું છે કે કાલે અમે આવી અને તમને હરૂભરું આવીને ચેક કરી દઈશું, જો આવીને હરૂભરું આવીને તો કાલે અમારું પાણી ચેક કરીને ચાલુ કરવામાં નહીં આવે તો ભારતીય કિસાન સંઘ અને ખેડૂતો સાથે ગોધીજીના માર્ગે ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે. જય જવાન જય કિસાન. હવે સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લામાં હથિયારોની બોલબાલા, તાતા પાસેથી ઝડપાઈ હથિયાર બનાવવાનો સામાન તો પાલનપુર નજીક એક કારમાંથી 4 શખ્સો ઝડપાય દેશી તમંચા સાથે. દિવાળીના તહેવાર અને વધતી ઠંડી વચ્ચે જિલ્લામાં વધ્યું કોરોનાનું સંક્રમણ. સંક્રમણને અટકાવવા માટે જિલ્લા કલેક્ટરે બોલાવી ખાસ બેઠક અને કોરોના વાયરસ વચ્ચે વર્ષ દરમિયાન જોવા મળ્યા આમૂલ પરિવર્તન, કોરોનાના લીધે બદલાયેલી શિક્ષણ પદ્ધતિ, સેકન્ડ હેન્ડ મોબાઈલના બજારમાં આવી અચાનક તેજી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ. કોબરાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો. કોબરા વાડના થાંભલા. મેં હું કુમારજી કા ઘર. કુમારજી,
जो अपना सारा कीमती वक्त मेरी मेंटेनेंस में लगाते हैं। सूरज की गर्मी से हाय कोई तो बचाए। कुमार जी के घर एक फरिश्ता आया जिसके अंदर सारा घर समाया। अब है ना बारिश का डर ना धूप की फिकर। ड्यूराशाइन एक्सटेंशियो के संग जियो बेफिकर। मेंटेनेंस से मत हो परेशान। ड्यूराशाइन एक्सटेंशियो रखे बरकरार हर बिल्डिंग की शान। श्रीजी बिजनेस वर्ल्ड पालनपुर शहर में संपूर्ण सुविधा युक्त अद्यतन शॉपिंग सेंटर, विशाल स्पेस धरावतु संपूर्ण कॉमर्शियल सेंटर, जेमा आपने मल से ऑफिस, हॉस्पिटल, कॉर्पोरेट ऑफिस, बैंकिंग, ज्वेलरी शोरूम, रेस्टोरेंट वगैरह माटे अनुरूप जगह, बेसमेंट में विशाल पार्किंग, बेसमेंट थी ऑटोमेटिक लिफ्ट नी सुविधा। श्रीजी बिजनेस वर्ल्ड आनंद बजार अने सर्वोत्तम होटल पासे पालनपुर अमदावाद हाईवे पालनपुर। संपर्क महेश भाई मोदी 9824096533 अने 9638955966। श्रीजी बिजनेस वर्ल्ड 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 બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગેરકાયદેસર દેશી હથિયારોનું વેચાણ તેમજ બનાવટનું પ્રમાણ વધ્યું છે। વારંવાર અસામાજિક તત્વો પાસેથી દેશી બનાવટના તમંચા અને બંદૂક ઝડપાયા છે। બનાસકાંઠા SOGએ બાતમીના આધારે દાતા તાલુકાના વડવેરા ગામે એક રહેણાંક મકાનમાં રેડ કરતા તેમાંથી દેશી બનાવટી બંદૂક બનાવવાનો માલ સામાન ઝડપાતા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠા SOG પોલીસ ગેરકાયદેસર હથિયારો લઈને એલર્ટ બની છે। છેલ્લા કેટલાય દિવસોથી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી તેમજ ગેરકાયદેસર હથિયાર રાખતા ઈસમો સામે તવાય છે। ત્યારે દાતાના બરવાળા ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી બનાવટના બંદૂક તેમજ તમંચા બનાવવાનો માલ સામાન બનાસકાંઠા SOGએ કબજે કર્યો છે। દાતા તાલુકાના વડવેરા ગામે રહેતા પ્રતાપજી ઠાકોર પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે દેશી બંદૂક બનાવતા હતા, જે મામલે SOGની બાતમી હતી। બાતમીના આધારે SOG પોલીસે તેમના રહેણાંક મકાનમાં તપાસ કરતા તપાસ દરમિયાન બંદૂક બનાવવાની દાળ તેમજ અન્ય માલ સામાન પોલીસે કબજે કર્યો હતો, જે બાદ આરોપી પ્રતાપજી ઠાકોરની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગત તારીખ 8/11 ના રોજ SOG દ્વારા દાતા તાલુકાના વડવેરા ગામમાં ખાનગી બાતમી આધારે પ્રતાપજી ફતાજી પરમારના ઘરે સઘન ચેકિંગ કરતા તપાસ કરતા ચેકિંગ દરમિયાન દેશી હાથ બનાવટની બંદૂક બનાવવાની તથા રિપેરિંગ કરવાનો સાધન સામગ્રી મળી આવેલ, જે કોઈપણ પ્રકારના પાસ પરમિટ વગર ગેરકાનૂની હોવાનું જાણવા મળેલ, જે અન્વયે એક આરોપી પ્રતાપજી ફતાજી પરમારની અટક કરવામાં આવેલ છે તથા કુલ કિંમત રૂપિયા 1000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। અગાઉ આ બાબતે તપાસ ચાલુ છે, એના ગુનાહિત ઇતિહાસ શું છે, આ સાધન સામગ્રી ક્યાંથી મેળવવામાં આવી છે અને કોને આપવાની હતી એ આગળ પડતી તપાસમાં જાણવા મળશે। આરોપી પ્રતાપજી ઠાકોર સામે દાતા પોલીસ મથકે આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સૌથી મહત્વની બાબત એ છે કે દાતા જેવા અંતરિયાળ વિસ્તારમાં દેશી બંદૂક બનાવવા માટેનો માલ સામાન આરોપી ક્યાંથી લાવતો હતો, અગાઉ તેને આ પ્રકારની દેશી બંદૂક બનાવી કેટલા લોકોને વેચી છે, આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।
એસઓજી પોલીસે વહેલી સવારે પાલનપુર આબુ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે અમીરગઢ તરફથી આવી રહેલી કારને ઊભી રખાવી તલાશી લેતા તેમાંથી દેશી તમંચો મળી આવ્યો હતો. રૂપિયા 10,000નો તમંચો, 301 કારતૂસ, રૂપિયા 1,00,000 રૂપિયાની કાર અને 7,000નો મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1,17,300 રૂપિયાના મુદ્દામાલને કબજે લીધો હતો. કારમાં સવાર રાજસ્થાનના જોધપુર 4 શખ્સોની ધરપકડ કરી તેમની સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુરની કોર્ટમાં રજૂ કરવામાં આવતા ન્યાયાધીશો 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગુજરાત પ્રદેશ અધ્યક્ષની વરણી બાદ જિલ્લા સંગઠનમાં ગઈકાલે ભારે ફેરફાર કરવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં 1-2 જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લાના પ્રમુખોની વરણી કરવામાં આવી છે, જેમાં નવા ચહેરા સાથે યાદી બહાર પાડવામાં આવી હતી. મૂળ વાવ તાલુકાના ગુમાનસિંહ ચૌહાણનું નામ જાહેર કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં આનંદનું મોજું ફરી વળ્યું છે. કાર્યક્રમોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. નવનિયુક્ત બનાસકાંઠા ભાજપ પ્રમુખ આજે લાખણીની ઉડતી મુલાકાતે આવી પહોંચ્યા હતા. જિલ્લાના પ્રવાસે નીકળેલા પ્રમુખ તેમનો અમૂલ્ય સમયમાંથી સમય કાઢી લાખણીના દક્ષ કોમ્પ્લેક્સ ખાતે રોકાયા હતા, જ્યાં ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ સમસ્ત રાજપુર જાગીરદાર સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા. લાખણી ખાતે હાજર રહેલ રાજકીય તેમજ સામાજિક આગેવાનોએ જિલ્લા પ્રમુખ શ્રી ગુલાબસિંહ ચૌહાણનું સાફો તેમજ સાલ પહેરાવી સ્વાગત કર્યું હતું. બનાસકાંઠા ભાજપના નવીનયુક્ત પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ પ્રમુખ બન્યા બાદ નડાબેટ નડેશ્વરી માના ધામે તેમજ વડુચી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ત્યારબાદ થરાદ આશાપુરી નારણદેવી માતાજીના દર્શન કર્યા હતા. થરાદ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કોકિલાબેન પ્રજાપતિ અને ચંદ્રિકાબેન પટેલ તેમજ મહિલાઓ દ્વારા સન્માન કરાયું હતું. થરાદ એપીએમસી ખાતે બનાસકાંઠા જિલ્લાના ભાજપના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણનું, થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ દાનાભાઈ માળી, તાલુકા સંઘના ચેરમેન જીવરાજભાઈ પટેલ, ઉપપ્રમુખ ધીરજભાઈ પટેલ, માર્કેટિયરના સેક્રેટરી ભીમજીભાઈ પટેલ, થરાદ શહેર ભાજપ પ્રમુખ ચંપકલાલ ત્રિવેદી, મહામંત્રી જેહાભાઈ હડિયલ, મહામંત્રી પ્રકાશભાઈ સોની સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા સાફો પહેરાવી અને મોં મીઠું કરાવી સન્માન કરાયું હતું. જિલ્લાના નવા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે આવનારી વિધાનસભાની બનાસકાંઠાની તમામ બેઠકો ઉપર વિજય મેળવવા માટે હમણાંથી તમામ કાર્યકર્તાઓએ તૈયારીઓમાં લાગી જવાની હાકલ કરી હતી. આજે જે પેટા ચૂંટણીઓમાં વિજય થયો છે એ રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને માનનીય નીતિનભાઈ પટેલ સાહેબની સરકારના વિશ્વાસના કારણે એ વિસ્તાર જે વિકાસથી વંચિત હતો એ વિસ્તારમાં વિકાસ થવાની લોકોની સંભાવના વધી ગઈ છે, જેના કારણે 8-8 સીટો આપી છે. મને જ્યારે આ જિલ્લાનું પ્રમુખ પદ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ આપ્યું છે ત્યારે છેલ્લામાં છેલ્લા આજના કાર્યકર્તાઓને સાથે રાખીને, જૂના કાર્યકર્તાઓને સાથે રાખીને, સૌને સાથે રાખીને એક ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠામાં વધારેમાં વધારે પનપે એ માટે હું જી જાન લગાવીને કાર્ય કરીશ. આજે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણે વિધિવત રીતે જિલ્લા ભાજપ પ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો. જિલ્લા મથક પાલનપુરમાં આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત ભાજપ પ્રમુખનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, ગુજરાત વેરહાઉસિંગના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ભાજપ ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત, મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસારીયા પુરોહિત, ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, શશિકાંત પંડ્યા, જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણના સ્વાગત સમારોહમાં સૌ કોઈએ અભિનંદન પાઠવી ફૂલહારથી સ્વાગત કર્યું હતું. તેમજ આજે રાજ્યમાં પેટા ચૂંટણીમાં 8 બેઠકો પર ભાજપ પાર્ટીએ શાનદાર વિજય હાંસલ કરતા પેટા ચૂંટણીના સહ ઇન્ચાર્જ શંકરભાઈ ચૌધરીના નેતૃત્વની ભાજપના આગેવાનોએ પ્રશંસા કરી હતી. મીડિયા સાથેની પ્રથમ મુલાકાતમાં નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ભાજપે જે મારા પર વિશ્વાસ મૂકીને પ્રમુખ પદની જવાબદારી આપી છે, જે માટે આગામી સમયમાં સૌને સાથે રાખીને પક્ષ વધુ મજબૂત બને તેવી મહેનત કરીશું. બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે જ્યારે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ અને આગેવાનો આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી અને બાકીના આગેવાનોએ જે મારામાં વિશ્વાસ મૂકીને પ્રમુખ બનાવ્યો છે, હું છેલ્લા 30 વર્ષથી સમગ્ર જિલ્લાના તમામ કાર્યકર્તાઓ સાથે એટેચમેન્ટ છે, જુદા જુદા તમામ વિસ્તારોમાં સંપર્ક છે અને બધા કાર્યકર્તાઓનો સાથ સહકાર લઈ અને ભારતીય જનતા પાર્ટી એ શિખરો સર કરે તે માટે જી જાન પ્રાણ લગાવી દઈશ.
છેલ્લા એક અઠવાડિયામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો વધારો થતાં જિલ્લાનું વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. હાલમાં દિવાળીના તહેવારોને લઈને બજાર ગ્રાહકોની ઘસારો હોવાથી કોવિડ ગાઈડલાઈનનું પણ પાલન થતું નથી. એવામાં પાલનપુર અને ડીસામાં કોરોનાનું સંક્રમણ વધતા જિલ્લા કલેક્ટર દ્વારા બેઠક બોલાવી છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મનીષ ફેન્સીએ જણાવ્યું હતું કે કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા ડીસા અને પાલનપુરમાં વધુ કોવિડ હોસ્પિટલ ઊભી કરવામાં આવશે. પણ છેલ્લા અઠવાડિયાથી કેસોના દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને લોકો વધારે ને વધારે સંક્રમિત થઈ રહ્યા છે. માન્ય કલેક્ટર સાહેબશ્રી અને માન્ય જિલ્લા કલેક્ટર સાહેબ સાંજે આ બાબતે એક મિટિંગનું રિવ્યૂ રાખ્યું છે. કદાચ એની અંદર ડીસાની અંદર બીજી એક હોસ્પિટલ પણ ઊભી કરવા જઈ રહ્યા છે, પ્લસ વધારામાં ભણસાળી ટ્રસ્ટને પણ ફરીથી રિસંદન કરવા જઈ રહ્યા છે. એક પાલનપુર ડોક્ટર એસોસિએશનની પણ એક અહીંયા ચાલે છે, એને પણ હવે સમય સંદન કરવા જઈ રહ્યા છીએ. હવે સમય થયો છે ફરી એક વિરામનો, વિરામ બાદ જોઈશું. અને કોરોના વાયરસ વચ્ચે વર્ષ દરમિયાન જોવા મળ્યા આમૂલ પરિવર્તન, કોરોનાના લીધે બદલાયેલી શિક્ષણ પદ્ધતિ, સેકન્ડ હેન્ડ મોબાઈલના બજારમાં આવી અચાનક તેજી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીતિ હોન્ડા, તહેવારોનો રંગ, દીતિ હોન્ડાને સંગ, એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન, SP125, CD110, X-Blade, CBR250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ. સ્કૂટર તથા બાઇકના સ્પેર પાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતિ હોન્ડા, સુરમંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. વર્ષ 2020માં કોરોનાના લીધે ઘણા બધા બદલાવ જોવા મળ્યા છે, જેમાં આ વર્ષે કોરોનાના લીધે સેકન્ડ હેન્ડ મોબાઈલની માંગમાં મોટો વધારો જોવા મળ્યો છે. અને કેમ આ વધારો જોવા મળ્યો તે અંગે આજે અમારા સંવાદદાતા અતુલ પટેલ અને હરેશ ઠાકોર દ્વારા ખાસ સર્વે કરતા આશ્ચર્ય પમાડે તેવી હકીકત સામે આવી છે. કોરોના વાયરસ ભલે સૂક્ષ્મ રહ્યો પરંતુ તેને બદલાવ ખૂબ મોટા લાવી દીધા છે. છેલ્લા એક વર્ષમાં સમગ્ર વિશ્વમાં આમૂલ પરિવર્તન જોવા મળ્યા છે. લોકોની હરવા ફરવા અને રહેવાની રીત બદલાઈ છે, તો જીવન જીવવાની આખી સ્ટાઇલ પણ બદલાઈ ગઈ છે. તહેવારોની ઉજવણી પણ બદલાઈ ગઈ છે. ઘણા લોકો જણાવી રહ્યા છે કે કોરોનાના લીધે આપવામાં આવેલા લોકડાઉનને પગલે મંદી આવી છે. પરંતુ એક ફિલ્ડ એવું છે કે જેમાં જોરદાર તેજી આવી છે અને તે છે સેકન્ડ હેન્ડ મોબાઈલનું બજાર. કોરોના વાયરસના લીધે શાળાઓ અને કોલેજો બંધ છે અને તેના લીધે અભ્યાસ કાર્ય શાળાઓ દ્વારા ઓનલાઈન કરી દેવામાં આવ્યું છે. અભ્યાસ કાર્ય ઓનલાઈન થઈ જતાં બાળકોના અભ્યાસ કરવાની પદ્ધતિ પણ બદલાઈ ગઈ છે. બાળકો હવે ક્લાસરૂમમાં નહીં પરંતુ મોબાઈલ સ્ક્રીન પર ભણવા માંડ્યા છે. ઓનલાઈન શિક્ષણ માટે સ્માર્ટફોન ખૂબ જ જરૂરી છે, પરંતુ સ્માર્ટફોનની ઊંચી કિંમતો હોવાના લીધે હવે બાળકોના વાલીઓ સસ્તા અને સેકન્ડ હેન્ડ મોબાઈલ શોધી રહ્યા છે અને તેના લીધે સેકન્ડ હેન્ડ મોબાઈલના બજારમાં તેજી જોવા મળી રહી છે. લોકડાઉન થયા પછી ઓનલાઈન એજ્યુકેશન ચાલુ થવાના કારણે બહુ જૂના મોબાઈલોની ડિમાન્ડ વધી છે અને જૂના મોબાઈલો હાલ મળી નથી રહ્યા. છોકરાઓને ભણાવવા માટે, વાલીઓને પોસાય એના માટે એ લોકો જૂના મોબાઈલો ખૂબ શોધી રહ્યા છે અને ખૂબ અછત છે અત્યારે જૂના મોબાઈલોની. બજારમાં મળી રહ્યા નથી અને નવા મોબાઈલ પોસાતા નથી છોકરાઓને ભણાવવા માટે. એટલે હાલ ખૂબ પરિસ્થિતિ વીક છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
બનાસકાંઠા જિલ્લાની સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર બનાસકાંઠા મહિલા આરટીઓ પાટણ ઈસીબીના હસ્તે લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. બનાસકાંઠા જિલ્લામાં હથિયારોની બોલબાલા. તાતા પાસેથી ઝડપાઈ હથિયાર બનાવવાનો સામાન તો પાલનપુર નજીક એક કારમાંથી ચાર શખ્સો ઝડપાયા દેશી તમંચા સાથે. દિવાળીના તહેવાર અને વધતી ઠંડી વચ્ચે જિલ્લામાં વધ્યું કોરોનાનું સંક્રમણ. સંક્રમણને અટકાવવા માટે જિલ્લા કલેક્ટરે બોલાવી ખાસ બેઠક. અને કોરોના વાયરસ વચ્ચે વર્ષ દરમિયાન જોવા મળ્યા આમૂલ પરિવર્તન. કોરોનાના લીધે બદલાયેલી શિક્ષણ પદ્ધતિ, સેકન્ડ હેન્ડ મોબાઈલના બજારમાં આવી અચાનક તેજી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.